નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ માંથી આપનું ફરીથી સ્વાગત છે. મને માત્ર ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર માં આપણે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માં ભણી રહ્યા હતા, અને આ મધ્યવર્તી સ્થિતિના માં ચેપ્ટર માં આપણે છેલ્લે સ્વાધ્યાય 3.5 માં બે દાખલા સુધી પૂરો કર્યો હતો. દાખલા નંબર 3 માં તો હવે ધ્યાન આપો તો અંદર શું આવેલું છે એમાં જો વાત કરીએ તો સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 3 બરાબર 65
આવશે તો કે 2.11 બરાબર 67.11 વર્ષ 67.11 વર્ષ. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો શું મેળવવાનું છે તો કે મધ્ય સોરી બહુલક બહુલક સૂત્ર તો કે mo બરાબર 3m - 2x બાર તો કેવું આવશે તો કે 3 * 67.11 - 2 * 68.85 તો જો ગુણાકાર કરીએ તો 201.33 માઇનસ 137.70 એટલે 7. અને જો વાત બાકી કરીએ તો MO બરાબર કેટલા આવશે તો MO બરાબર 63.63 વર્ષ. MO બરાબર 63.63 વર્ષ. આ આપણા માટે શું થઈ ગયું? બહુલક. ત્યારબાદ દાખલા નંબર 4 એમાં ફક્ત આપણે પૂછ્યું છે મંતવ્ય આપવાનું છે કયા સૂત્રની દ્રષ્ટિએ આપણે દાખલો ગણશું તો બહુલક મળશે કે કેમ. તો સમય આપણને સેકન્ડમાં આપેલો છે. સમય એટલે તો સમય આપેલો છે 25.2 26.5 28.6 32.1 29.0 29.3 31.3 અને 27.8. હવે આ જો બધા અવલોકનો એક એક વખત આવ્યા, કોઈ અવલોકન બીજી વખત આવતું નથી, તો અહીં દરેક અવલોકનો એક જ વખત હોવાથી બહુલક મળશે નહીં, પરંતુ આસાદિત સૂત્ર પરથી બહુલક મેળવી શકે. બસ આટલો આપણે જવાબ આપવાનો છે. આસાદિત સૂત્ર પરથી બહુલક મેળવી શકાય. આ આપણા માટે થઈ ગયું ચોથો દાખલો. હવે પાંચમા દાખલામાં ધ્યાન આપો તો 86 સફરજનના વજનની માહિતી પરથી શું મેળવવાનું છે? બહુલક સૂત્રની રીતે પણ મેળવવાનું અને આલેખની રીતે પણ મેળવવાનું. પણ અહીંયા વર્ગો સરખા આવ્યા છે. વર્ગો કેવા આવ્યા છે? સરખા. એટલે આપણે સપ્રમાણ આવૃત્તિ મેળવવાની જરૂર રહેશે નહીં. તો દાખલા નંબર 5 જોઈએ તો સફરજનનું વજન અને સફરજનની સંખ્યા વજન અને સંખ્યા. તો જો વજનની વાત કરીએ તો 120 થી 130 130 થી 140 140 થી 160 160 થી 170 170 થી 180 180 થી 190. સફરજનની સંખ્યાની વાત કરીએ તો 8 13 19 23 10 8 5. અહીંયા આપણે કુલ ટોટલ પણ મેળવવાની જરૂર નથી. સીધું આપણે શું મેળવવાનું છે તો કે બહુલકીય વર્ગ એટલે એમ ઓ વર્ગ બરાબર સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો જો સૌથી વધુ આવૃત્તિ કઈ છે તો સૌથી વધુ આવૃત્તિ 23 છે. તો એમ ઓ વર્ગ બરાબર 150 થી 160. તો એમ બરાબર 150, એફએમ બરાબર 23. બહુલકીય વર્ગની શું આવશે? આવૃત્તિ એટલે 23. યાદ રાખજો આવો દાખલો પછી સર્વેમાં હોમવર્કમાં આવે તો કઈ રીતે ગણવું હોય. આ થઈ ગયો બહુલક. આ કઈ રીતે? તો આ રીતે આસાદિત સૂત્રની, જ્યારે આ સીધા સૂત્રની રીત છે. F1 બરાબર 19, F2 બરાબર 10 અને C બરાબર 10. તો MO બરાબર AL પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C બરાબર 150 પ્લસ 23 માઇનસ 19 છેદમાં 2 ગુણ્યા 23 માઇનસ 19 માઇનસ 10 ગુણ્યા 10. તો 150 વત્તા 4 ગુણ્યા 10 ના છેદમાં 46 માઇનસ 29 અને 46 માઇનસ 29 એટલે કેટલા આવશે? 17. તો આપણે અહીંયા લખીએ તો બરાબર કરીને તો 150 પ્લસ
40 ના છેદ માં 17 અને 40 માઈનસ 40 ભાગ્યા 17 એટલે કે 2m પોઈન્ટ ને કેટલા થશે તો 2m પોઈન્ટ ને આપણને મળશે 1 મિનિટ 40 ભાગ્યા 17 એટલે 2m પોઈન્ટ ને 35 તો 2.35 નો રેકોર્ડ એટલે કે 52.35 ગ્રામ વજન નો શું મળશે m હવે આપણે કઈ લેવાની છે તો હવે આપણે લેવાની છે આલેખની રીત અને આલેખની રીતની જો આપણે વાત કરીએ તો આલેખની રીતમાં આપણે કઈ રીતે થશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો તો આલેખની રીતમાં આપણે જોવાનું છે સપ્રમાણ આવૃત્તિ મેળવવાની હોય અને સપ્રમાણ આવૃત્તિ જો મેળવવાની કઈમાં હશે તો કે વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો પણ અહીંયા વર્ગ લંબાઈ અલગ અલગ નથી અને વર્ગ લંબાઈ અલગ અલગ ન હોય તો આપણે સીધો દાખલો ભણી શકાય તો પહેલા તો x અક્ષ અને y અક્ષ બનાવવાના ઝીરો આપણો પહેલું વજન કેટલું છે 120 તો આપણે સ્ટાર્ટિંગ આપવાનું 110 120 130 140 150 એટલે 10 10 નું અંતર આવશે ક્યાં સુધી લેવાનું થશે તો કે 190 સુધી કારણ કે આપણું છેલ્લું વજન કેટલું છે 190 સૌથી ઓછા કેટલા છે તો કે 5 સૌથી વધુ 23 એટલે આપણે બબે ને અંતર બનાવીએ 2 4 5 10 12 14 16 18 20 22 24 અને y અક્ષમાં આપણે તો અહીંયા આપણે પ્રમાણમાં લખી શકશું પ્રમાણમાં x અક્ષ પર x સેમી બરાબર 10 ગ્રામ y અક્ષ પર x સેમી બરાબર કેટલા સફરજન હતા તો કે 2 નમ 2 સફરજન તો અહીંયા લખવાનું સફરજનની સંખ્યા અહીંયા શું આવશે સફરજનનું વજન તો જો અહીંયા ધ્યાન આપો તો હવે આપણે ગણતરી કરીએ તો પહેલું આપ્યું છે 120 થી 130 8 એટલે અહીંયા આવશે ત્યારબાદ 13 13 એટલે ક્યાં આવશે તો કે 14 અને 12 ની વચ્ચે આખો સ્તંભ આલેખ જેવું બનાવવાનું છે પણ જોઈન્ટ સ્તંભ આલેખ આવશે એકબીજા સાથે જોડાયેલ હશે ત્યારબાદ 19 ત્યારબાદ 23 ત્યારબાદ 10 ત્યારબાદ 8 અને છેલ્લે ફરી પાછા 5 તો આ રીતનો સ્તંભાલેખ આવે છે હવે શું કરવાનું ખાસ ધ્યાન આપવાનું બહુલક મેળવવા તો આ ખૂણેથી એક રેખા અહીંયા બનાવવાની આ ખૂણેથી જે બહુ મોટો વર્ગ હોય સૌથી લાંબો સ્તંભ હોય એમાં આ રીતે ક્રોસ બનાવવાનો અને ત્યારબાદ જો આપણે અહીંયા આ બિંદુ લઈએ તો આ બિંદુ આપણને મળવાપાત્ર થશે એમ ઓ બિંદુ અને તમારા આલેખ મુજબ આલેખની રીતે બહુલક આલેખની રીતે બહુલક કેટલો મળવાપાત્ર થશે તો આલેખની રીતે બહુલક 153 ગ્રામ કેટલો બહુલક મળવાપાત્ર થશે 153 ગ્રામ તો આ દાખલા નંબર 5 પૂરો ગયો હવે આપણે જઈએ દાખલા નંબર 6 જેમાં સંપૂર્ણ આલેખની રીતે જ આપણને બહુલક મેળવવાનો કહ્યો છે જેમાં ઘરવાળો અને કુટુંબની સંખ્યા આપી છે પણ સપ્રમાણ આવૃત્તિ મેળવવાની થશે કારણ કે આપણને શું આપ્યું છે તો કે અલગ અલગ આપ્યું છે તો ઘરવાળો કુટુંબની સંખ્યા ત્યારબાદ શું મેળવીશું વર્ગ લંબાઈ અને સપ્રમાણ આવૃત્તિ સપ્રમાણ આવૃત્તિનું સૂત્ર આપણે ગયા વિડિયો ભાગમાં જોઈ ગયા તે જ તો જો લખીએ તો 0 થી 5 5 થી 10 10 થી 20 20 થી 30 30 થી 50 કુટુંબની સંખ્યાની વાત કરીએ તો 1 7 14 16 12 અહીંયા વાત કરીએ તો 5 5 10 10 અને 20
સપ્રમાણ આવૃત્તિની વાત કરીએ તો 1 ના છેદમાં આપણે જે વર્ગ લંબાઈ હોય એ લેવાની એટલે 1 ના છેદમાં 5 ન્યૂનતમ વર્ગ લંબાઈ 5 એટલે 5 1 આવશે પછી 7 ના છેદમાં 5 ન્યૂનતમ વર્ગ લંબાઈ 5 એટલે કેટલા આવશે 7 આવશે 14 ના છેદમાં 10 પણ ન્યૂનતમ વર્ગ લંબાઈ 5 કારણ કે સૌથી ઓછી વર્ગ લંબાઈ કેટલી હતી 5 એટલે કેટલા આવશે 7 ત્યારબાદ 16 ના છેદમાં 10 પણ ન્યૂનતમ વર્ગ લંબાઈ 5 એટલે 8 અને 12 ના છેદમાં 20 ન્યૂનતમ વર્ગ લંબાઈ 5 એટલે કેટલા આવશે 3 તો જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનો સ્તંભ આ કઈ રીતે આવ્યો તો કે આ વર્ગ લંબાઈ છેદમાં લેવાની ન્યૂનતમ વર્ગ લંબાઈ ગુણાકારમાં લેવાની તો આલેખ આપણે બનાવીએ તો x અક્ષ અને y અક્ષ પર અહીંયા 0 અહીંયા x અક્ષ y અક્ષ જો અહીંયા લેખ કરવાનું જરૂરથી સીધા લખવાના 5 10 15 20 25 30 35 40 45 અને 50 હવે જો અહીંયા ધ્યાન આપો તો સૌથી ઓછી આવૃત્તિ 1 સૌથી વધુ 8 એટલે આપણે ડાયરેક્ટ ગણવાનું 1 2 3 4 5 6 7 8 અને 9 તો અહીંયા ગરબાડો છે માં આપ્યું છે 1000 રૂપિયામાં જ્યારે સોરી 1000 રૂપિયા કુટુંબોની સંખ્યા આપી છે 1000 રૂપિયા નીચેની સાઈડ છે એટલે અહીંયા લખવાનું કુટુંબોની સંખ્યા ગરબાડો 1000 રૂપિયા તો જો ધ્યાન આપો તો ફરીથી આપણે અહીંયા પ્રમાણમાં લખશું પ્રમાણમાં શું આવશે તો કે પ્રમાણમાં x અક્ષ પર x ની બરાબર 5000 રૂપિયા y અક્ષ પર x ની બરાબર 1 કોટો તો હવે જો આપણે ધ્યાન આપો તો આપણે શું કરવાનું છે તો કે આલેખ પત્ર પર આપણે શું દર્શાવવાના છે બિંદુઓ દર્શાવી દેવાના સોરી સ્તંભ દર્શાવવાના છે આલેખ પત્ર પર આપણે શું દર્શાવવાના છે સ્તંભ દર્શાવવાના થશે તો સ્તંભ દર્શાવીએ તો પહેલું 0 થી 5 માં 1 એટલે આવો સ્તંભ આવશે પછી 5 થી 10 માં 7 એટલે 7 સુધીનો સ્તંભ આવશે પછી જો 10 થી 20 માં પણ આ આવૃત્તિ લેવાની એટલે 7 એટલે એમાં પણ સ્તંભ કેવો આવશે 7 ને અડીને ત્યાર પછી 20 થી 30 માં 8 એટલે સ્તંભ ઉપરની તરફ જશે 20 થી 30 માં 8 અને છેલ્લે 30 થી 50 માં 3 એટલે સ્તંભ નીચેની તરફ આવશે 3 તો આ આપણો શું થઈ ગયો સ્તંભ હવે આપણે અહીં ક્રોસ કરવાનું અહીંથી અહીંયા આવશે જ્યારે અહીંથી કઈ તરફ જશે નીચેની તરફ અને આ બિંદુએ આપણે શું મળવાનું છે આલે તો લખવાનું જો તમે આ રીતે ગણશો પરફેક્ટ આલેખ પત્ર પર તો આલેખ પત્ર પર બહુલક કેટલો થશે એમો બરાબર 22000 રૂપિયા 22000 રૂપિયા આ બંને આલેખ તમારે ક્યાં દોરવાના છે ખાસ ભૂલાય નહીં બંને આલેખ તમારે સ્તંભ આલેખ થી જે આપણે આલેખ પછી છે એમાં દોરવાના છે બીજું હોમવર્કના વિડીયોની જો હવે વાત કરી લઈએ તો હોમવર્કના કેટલા વિડીયો તમને આજે ગણવા આપવાના છે એમાં જોઈ લ્યો તો તો સેક્શન ઈ માં બીજો દાખલો અહીંયા ધ્યાન આપણે આ હોમવર્ક નું પોસ્ટર બનાવ્યું સેક્શન ઈ માં દાખલા નંબર 2 વર્ગ લંબાઈ સરખી છે એટલે આ રીતે આવશે વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો આ રીતે આવે બરોબર આમાં સરખી છે એટલે બીજો દાખલો ત્યારબાદ દાખલા નંબર 6 એમાં પણ આ જ આલેખ આવશે સીધો સમપ્રમાણ આવૃત્તિ મેળવવાની જરૂર નથી ત્યારબાદ દાખલા નંબર